નમસ્તે બાળ મિત્રો ચાલો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન સ્વાધ્યાય પોથી માં પાઠ છ ભૌતિક અને રાસાયણિક ફેરફારો ભણીશું પ્રશ્ન એક જોઈશું બેટા નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પહેલું છે ખાંડનું દ્રાવણ બનાવવો એ કયો ફેરફાર છે તો એ ભૌતિક કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે તો બી રાસાયણિક નીચેના પૈકી કયા સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે તો દરિયા કિનારે આમાંથી રાસાયણિક બદલાવ કયો છે તો ઈંડાનો બફાવો મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય કારણ કે પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય છે વિનોદ ચૂનાના નીતર્યા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દુધિયા રંગનું બને છે આ વાયુનું નામ જણાવો તો સીઓ ટુ

કેટલાક ફેરફારો આપ્યા છે તેનું આપણે ફેરફાર કરીશું ભૌતિક અને રાસાયણિકમાં ભૌતિક ફેરફારોમાં આવશે મીણનું પીગળવું સોનાના દાગીના બનાવવા જ્યારે રાસાયણિક ફેરફારોમાં આવશે લિટમસ પત્રનું પરિવર્તન ફળ બગડવું પ્રકાશ સંશ્લેષણ ઓઝોનન પળનું તૂટવું અને ચોખામાંથી ભાત ચાલ હવે આગળ જોઈશું બેટા જો બાળ મિત્રો તમને બધાને મારી વિડીયો ગમી રહી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ લાઈટ સીઝી સ્ટડીને ચાલો પ્રશ્ન ત્રણ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો સ્ફટિકીકરણ પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થનું સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે ગેલ્વેનાઇઝેશન લોખંડ પર જસત એટલે કે ઝીંકનું પાતળું પર ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે ચાલો આગળ જોઈશું બેટા પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો રાસાયણિક ફેરફારો સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બની શકે તો એક રંગ પરિવર્તન થાય છે ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય કે શોષાય છે ગંધમાં પરિવર્તન થાય છે વાયુઓ ઉત્પન્ન થાય છે ચાલો આગળ જોઈશું બેટા નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે તેનું અવલોકન કરતા તેમને શું જોવા મળશે તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો તો મેગ્નેશિયમની પટ્ટી સફેદ જ્યોત સાથે સળગે છે ટુ એમજી પ્લસ ઓ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એમજી મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ આગળ જોઈશું બેટા પ્રશ્ન પંદર તમે અવલોકન કરેલું હોય તેવી કોઈપણ એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો તો એક બીકરમાં એક કપ પાણી લો પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણનું ગાળી દ્રાવણને ગાળી લો આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કેમ કે તે તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે બરાબર ચા આગળ જોઈશું બેટા પ્રશ્ન પાંચ નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો વૈદિક પોતાના ઘરની દીવાલને ચૂનો કરે છે થોડા કલાકો પછી તે દીવાલ એકદમ સાફ સફેદ દેખાવા લાગે છે તો આવું શા કારણે થયું હશે તો થોડા સમય પછી ચૂનામાં રહેલ ભેજ પાણી સુકાઈ જાય છે તેથી ચૂનો થોડા સમય પછી સફેદ દેખાવા લાગે છે આગળ જોઈશું બેટા મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળી ગ્રીલ જાળીને કલર કરે છે તેઓ આવું શા માટે કરતા હશે તો મિતેશભાઈના ઘરની જાળી લોખંડની હોય લોખંડ વાતાવરણના ભેજ અને ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા કરતાં કાટ લાગે છે જેથી મિતેશભાઈ નવી જાળીને કલર કરતાં લોખંડ ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી કાટ લાગતો નથી આગળ જોયું બેટા સફરજને કાપી તેને થોડા સમય રાખતા તેના પર બ્રાઉન રંગના ડાઘ શા માટે જોવા મળે છે તો વાતાવરણમાં રહેલ ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થતા સફરજન પર બ્રાઉન રંગના ડાઘ જોવા મળે છે આગળ જોઈશું કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી થોડો સમય મૂકી રાખતા તેનો વાદળી રંગ લીલો બને છે આ ઘટનાની સમજ આપો તો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે જે લોખંડના ખીલા પર જમા થતાં લોખંડનો ખીલો કથ્થાઈ રંગનો બને છે કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનાવવાને લીધે લીલા રંગનું બને છે કોપર સલ્ફેટ વધતા લોખંડ આયન ઇઝ ઇક્વલ ટુ આયર્ન સલ્ફેટ વધતા કોપર સીયુએસઓ ફોર પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ એફી એસ સીયુ પ્લસ સીયુ બરાબર ચાલો જો બાળ મિત્રો તમે હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લેસ ઇઝી સ્ટડીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો લોખંડનું કટાવવું એટલે શું લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સ વિસ્તાર વર્ણાવો તો લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સંયોજાઈ અને કથ્થઈ રંગનો લોખંડને લોખંડનો ઓક્સાઇડ બનાવે છે જેને લોખંડનું કટાવવું કહે છે કાટ લાગવાના કારણો લોખંડની વાતાવરણના ઓક્સિજન અને ભેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અટકાવવાના ઉપાયો લોખંડને ગેલ્વેનાઇઝેશનનો ઢોળ ચડાવવો લોખંડને કલર કરી શકાય છે એવા કોઈ પણ ત્રણ ફેરફારોના નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય તો ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારમાં એક મીણબત્તીનું પીગળવું બે બરફનું પીગળવું આગળ જોઈશું ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય ફેરફારોના બે બે ઉદાહરણ આપો ઉલટાવી શકાય તેવા ફેરફાર તો કાગળમાંથી હોડી બનાવવી પાણીમાંથી બરફ બનાવવો ઉલટાવી ન શકાય તેવા ફેરફાર શરીરની વૃદ્ધિ થવી ફુગ્ગાનું ફૂટવું મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે સમજાવો મીણબત્તીનું પીગળવું એ ઉલટાવી શકાય તેવા ફેરફાર છે પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો જો બેટા અહીં મેં એક આકૃતિ દોરેલી છે આ રીતે તમારે પણ સરસ મજાની આકૃતિ દોરવાની છે અહીં પાણી છે વિનેગર પ્લસ બેકિંગ સોડા અહીં આ કાર્બન ડાયોક્સાઇડ અને અહીં ચૂનાનું પાણી આ રીતે તમારે સરસ મજાની આકૃતિ દોરવાની છે એને આપણે વિગતે જોઈશું કે કસનળીમાં એક ચમચી વિનેગર લો તેમાં એક ચપટી બેકિંગ સોડા નાખો વાયુના પરપોટા નીકળતા દેખાશે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થવા દો ચૂનાના નીતર્યા પાણીનું શું થાય છે તે જુઓ આગળ જોઈશું બેટા નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો ફળનું પાકવું એ કેવો ફેરફાર છે કેમ ફળનું પાકવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે બરાબર ચાલો આગળ જોઈશું કારણ કે ફળ બની ગયા પછી તેને મૂળ સ્વરૂપમાં લાવી શકાતું નથી બરાબર ચાલો આગળ જોઈશું બેટા દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે કેમ દૂધનું ફાટવું ઉલટાવી ન શકાય તેવો અને રાસાયણિક ફેરફાર છે કારણ કે દૂધ ફાટી જાય પછી એને ફરીથી દૂધ નથી બનાવી શકાતું તેથી ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો સીએ ઓ એચ ટુ પ્લસ સીઓ ટુ તો ઇઝ ઇક્વલ ટુ આવશે સીએ સી થ્રી પ્લસ એચ ટુ ઓ ચાલો આગળ જોઈશું બેટા તમારા ઘરે લાગતો કાટ અટકાવવા માટેની બે પદ્ધતિ લખો એક લોખંડ પર કલર કરવો બીજું લોખંડ પર ગ્રીસ કે ઓઇલ લગાડવો ચાલ આગળ જોઈશું નીચેનાનો ઉપયોગ કરી એક હવા અને આયન તો ટુ એફી પ્લસ ઓ ટુ પ્લસ એચ ટુ ઓ તો ઇઝ ઇક્વલ ટુ આવશે એફી ટુ ઓ થ્રી પ્લસ એચ ટુ બરોબર ચાલો હવે આગળ જોઈશું બેટા વાદળનું બંધાવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર કેમ તો વાદળનું બંધાવવું તે ભૌતિક ફેરફાર છે કારણ કે જળચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી પાણી જમીન પર આવે છે તે બાષ્પીભવન સ્વરૂપે ઉપર જઈ વાદળ બંધાય છે ચાલો હવે આગળ જોઈશું બેટા ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર થતાં તે દુધિયા રંગનું બને છે કારણ આપો ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે તો બાળ મિત્રો તમને બધાને મારી વિડીયો ગમીને તો વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલ લાઈફ ઇઝી સ્ટડીને સબસ્ક્રાઈબ કરી બેલાયકરને ઓલ પર સેટ કરી દેજો જેથી આવનારા દરેક પાર્ટના વિડીયોના મેસેજ નવું નવું જાણવાનું સૌ પ્રથમ તમારા મોબાઈલમાં આવી જશે તો આવજો બાળ મિત્રો